ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની વિજય નાકે મહત્વના સમાચારો પર તો ગુજરાત ખાતે શિબુલાલ પરિવારની વિદ્યાધન સ્કોલરશિપની શરૂઆત કરવામાં આવી જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને પણ લાભ મળ્યો છે એસડીએફના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી કુમારી સિબુલાલ અને એસડીએફના ટ્રસ્ટી અને ઇન્ફોસિસના સહસ્થાપક શ્રી એસ ડી સિબુલાલ દ્વારા સ્થાપિત સ્કોલરશિપ પ્રોગ્રામ વિદ્યાધન ગુજરાતમાં વિધિસર રીતે રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વિદ્યાધન રજૂ કરવા સાથે આ સ્કોલરશિપ દક્ષિણીય અને પશ્ચિમી ભારતમાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોતાની પહોંચ ધરાવે છે. સ્કોલરશિપમાં 11મા ધોરણથી ઉચ્ચ શિક્ષણ આવરી લેવાશે, જેમાં નાણાકીય જરૂરત, પાત્રતા, કોર્સ અને મુદતને આધારે વાર્ષિક રૂપિયા 6000થી રૂપિયા 60000ની શ્રેણીમાં વાર્ષિક ફી આપવામાં આવશે. ગુજરાતમાં મુલાકાત દરમિયાન એસડીએફના ટ્રસ્ટી અને ઇન્ફોસિસના સહસ્થાપક શ્રી એસ ડી સિબુલાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિદ્યાધન રજૂ કરવામાં અમને બેહદ ખુશી થાય છે. અમે આગામી 5-7 વર્ષમાં 1,00,000 સ્કોલરશિપ પૂરી પાડવાનો પ્રયાસ કરીશું. વિદ્યાર્થીઓને મળવું તે ઉત્તમ અનુભવ છે, કારણ કે તેઓ બધા હોશિયાર અને આકર્ષક છે. અમે ગુજરાતમાંથી સ્કોલરશિપ માટે દર વર્ષે 100 પાત્ર વિદ્યાર્થીઓને પસંદગી કરીશું. વિદ્યાધન 2017થી ગુજરાતમાં 50 વિદ્યાર્થીઓને ટેકો આપી રહી છે, જે બધાએ બહુ જ ઉત્તમ કામગીરી નોંધાવી છે. શૈક્ષણિક સ્કોલરશિપ ઉપરાંત વિદ્યાધન બધા વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલ્સમાં તાલીમ, રોજગાર ક્ષમતા અને કારકિર્દી માર્ગદર્શન જેવી સેવાઓ પણ આપશે. વિદ્યાર્થીઓને 11મા ધોરણથી સ્કોલરશિપની રકમમાં યોગ્ય વધારા સાથે તેમની અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ થવા સુધી સ્કોલરશિપ પ્રાપ્ત થવાનું ચાલુ રહેશે. જો કે તે માટે વિદ્યાર્થીઓએ ઉત્તમ શૈક્ષણિક કામગીરી કરવાની રહેશે અને પ્રોફેશનલ કોર્સ સહિત ભાવિ અભ્યાસ માટે મેરિટ ક્વોટામાં પ્રવેશ મેળવવાનો રહેશે. આ સ્કોલરશિપથી મને ઘણો બધો લાભ મળ્યો છે કે 10માની એક્ઝામ પાસ કર્યા પછી સાયન્સમાં એડમિશન લેવું મારું અમારા માટે ઇઝી નહોતું, કારણ કે એની 1,00,000 કરતાં વધારે ફીસ હોય છે. તેથી મારો ભાઈ અને મેં છાપામાં વાંચ્યું હતું એસડીએફ વિઝન, મારો ભાઈ અહીંયા વોલેન્ટિયર તરીકે જાણીતા વીણાબેનને ઓળખતો હતો, તો એમનાથી મળીને અમે નેટ ઉપર ફોર્મ ભર્યું, જેના કારણે એક્ઝામ પાસ કરી, ઇન્ટરવ્યૂ પાસ કરી, એના પછી અમને સ્કોલરશિપ મળી. એ સ્કોલરશિપને કારણે હું મારી સાયન્સમાં એડમિશન લઈ શકી અને મને આગળ વધવાનો આમ ઈચ્છા થઈ કે હું આગળ કંઈક કરી શકું છું. મારી મમ્મી હાઉસવાઈફ છે તો પણ કેટલું કામ ઘર બહારનું કામ કરે છે, જેનાથી અમે આગળ અમે કરી શકીએ. મારા પપ્પા લેથ વર્કર છે, એમનું કારખાનું છે ભાડાનું, એ કામ કરે તો છૂટક મજૂરી કરે છે. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે રેખા ભદુરિયા, એનએસ ગુજરાત ન્યૂઝ. એસીબી રેલવે પોલીસ પર આશ્રમ એક્સપ્રેસમાંથી 24 નંગ ઇંગ્લિશ દાબ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. દારૂબંધીની વાતો કરતા ગુજરાતમાં પોલીસ હવે ખૂબ જ સતર્ક બની ચૂકી છે અને જે રીતે તકેદારીના ભાગરૂપે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એલસીબી રેલવે પોલીસ સ્ટેશન દ્વારા આશ્રમ એક્સપ્રેસમાંથી 24 નંગ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને આરોપીને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દારૂબંધીને નાથવા ખૂબ જ અથાગ પ્રયત્નશીલ બની ચૂકી છે અને જે રીતે પોલીસ અધિકારીઓ દ્વારા પોતાની બાજ નજર રાખીને સઘન તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારે આરોપીઓ પાસે કોઈ જ બચવાનો માર્ગ રહેતો નથી. આ જ કારણ છે કે આજે આવા ગુનેગારો અલગ અલગ નીત નવા નુસ્ખા અપનાવી કાયદાથી અને અધિકારીઓથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીથી અમદાવાદ આવતા આશ્રમ એક્સપ્રેસમાં આરોપી મુકેશ કુમાર, કે જે સોનીપત હરિયાણા ખાતે રહે છે, તેના દ્વારા ટ્રેન મારફતે દારૂ લાવવામાં આવ્યો હતો, જેમાં તેની પાસેથી એલસીબી દ્વારા 24 નંગ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે રેખા ભદુરિયા, એનએસ ગુજરાત ન્યૂઝ. 15મી ઓગસ્ટના પર બને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે સુરક્ષાને ધ્યાનમાં રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એસઓજી, એલસીબી રેલવે પોલીસ, બોમ્બ સ્ક્વોડ તેમજ પોલીસના સ્નીફર ડોગ સહિત તમામ સ્ટાફ પણ જોડાયો હતો. દેશનો કહેવાતો એવો સૌથી પાવન અવસર અને દેશના સિપાઈઓ માટેનો અને ભારતના નાગરિક તરીકે અભિમાન થાય એવો આ પાવન અવસર 15મી ઓગસ્ટ આવી રહ્યો છે. ભારતના 71મા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે સમગ્ર દેશના નાગરિકો તૈયાર છે. બસ રાહ છે એ પાવન દિવસની. આ દિને ઉજવણીમાં કોઈ કચાશ રહી ના જાય તે હેતુથી અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે 15મી ઓગસ્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સરપ્રાઇઝ ચેકિંગમાં રેલવે પોલીસ, બોમ્બ સ્કોડ, સ્નીફર ડોગ્સ સહિત તમામ સ્ટાફ પણ જોડાયો હતો. એલસીબી પીઆઈ, રેલવે પીઆઈ અને બોમ્બ સ્કોડનું સમગ્ર રેલવે સ્ટેશનમાં ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને પાર્કિંગ, લગેજ વિભાગ, પ્લેટફોર્મ ઉપરાંત ઉપસ્થિત પેસેન્જર્સ અને અમદાવાદ ખાતે આવી પહોંચતી ટ્રેનોમાં ખૂબ જ બારીકાઈ સાથે ચકાસણી કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
15 ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે રેલવે પોલીસ તેમજ એલસીબી એસઓજીના અધિકારીઓ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ સરપ્રાઇઝ ચેકિંગમાં બહારથી આવતી ટ્રેન સહિત પ્લેટફોર્મ પાર્કિંગ તેમજ તમામ જગ્યા પર હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બીડીએસ દ્વારા અનેક ઉપસ્થિત સ્નિફર ડોગ દ્વારા તમામ રેલવે સ્ટેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. યાદ રહે કે આપની સેવામાં રેલવે પોલીસ સદૈવ પોતાના કાર્યહેતુ તત્પર અને સજાગ છે, અને ખાસ કરીને મુસાફરોને આવા સમયમાં કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું તે બાબત ઉચ્ચ અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આજરોજ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર એલસીબી એસઓજીનો સ્ટાફ, અમારા રેલવે પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ક્યુઆરટી, બીડીડીએસ અને આરપીએફની ટીમ દ્વારા તથા ડોગ સ્કવોડ સાથે સંપૂર્ણ રેલવે પરિસર વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે આગામી 15 ઓગસ્ટ આવતી હોય સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ અત્યારે રેલવે સ્ટેશન ઉપર કહી શકાય, અહીંયા ક્લોક રૂમ છે, પાર્કિંગ એરિયા છે, મુસાફરખાના છે, તેમજ હાલ તાજા બી હાલ જ આવીને ઉભેલી ટ્રેન છે, શતાબ્દી એક્સપ્રેસ વગેરે સંવેદનશીલ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પ્રવાસીઓની તકેદારી માટે પ્રવાસીઓએ પોતે જ્યારે પણ મુસાફરી કરતા હોય છે, રેલવે ટ્રેનોમાં આવા આખા ભારત દેશમાંથી અહીંયા મુસાફરો આવતા હોય છે, તેમને પોતાના માલ સામાન તેમજ પોતાની સલામતી માટે થોડા જાગૃત રહેવું જોઈએ. કોઈ એવી શંકાસ્પદ વસ્તુ કે કોઈ બિનવારસી બેગ કે થેલો કે એવું કંઈ એમને જણાવી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને અમને જાણ કરે, જેથી અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું. અમે રેલવે પોલીસની સાથે તેમજ બીડીડીએસ, ક્યુઆરટી, ડોગ સ્કવોડ, આરપીએફની સાથે સંકલન કરી બધું અમે ચેક કરીએ છીએ. રેલવે પરિસર જ્યાં શંકાસ્પદ, જ્યાં પબ્લિક વધારે આવતી હોય કે જ્યાં શંકાસ્પદ ચીજ વસ્તુ મૂકી શકાય, એવી તમામ જગ્યાઓ અમે ચેક કરી અને આ પર્વ શાંતિથી ઉજવાય એના પ્રયત્નો કરી રહ્યા છીએ. આમાં કંઈ ભયભીત થવાની જરૂર નથી, પોલીસ સજાગ છે અને પબ્લિકે થોડી સજાગ રહી અને જો ચોકસાઈ રાખે તો આ પર્વ શાંતિથી અને સરસ રીતે ઉજવી શકાય. ચોરી કરવા માટે પ્રેરે છે અને એક પ્રામાણિક વ્યક્તિ પણ આવી ગુનાખોરી વૃત્તિ તરફ વળી જાય છે. આજનો સમય ખૂબ જ હાઈટેક સમય બની ગયો છે. પોલીસ જે રીતે જાગૃત બનીને પોતાની બાજ નજર આવા ગુનેગારો પર રાખે છે ત્યારે કોઈક ને કોઈ વાર તો તેમને પોલીસના ફંદામાં ફસાવવું જ પડે છે. રેલવે સ્ટેશન અને એમાં પણ અમદાવાદનું રેલવે સ્ટેશન તો આરોપી અને ગુનાગારીઓ માટે સૌથી મનપસંદ જગ્યા બની ચૂક્યું હતું, પરંતુ રેલવે પોલીસ અને રેલવે એલસીબી પોલીસની કુનેતા અને ચપળતાના પ્રતાપે આજે કોઈ આરોપી કે ગુનેગાર અહીંયા આવવાની હિંમત કરી શકતો નથી. અને જો કદાચ આરોપી ભૂલથી પણ આવી જાય તો ચતુર અને ફરજપ્રેમી એવા પોલીસ અધિકારીઓની બાજ નજરથી નાસી શકતો નથી. અમદાવાદ રેલવે એલસીબી દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરીને કુખ્યાત મહિલા ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાગરીતો પાસેથી ચોરીના મોબાઈલ પકડી કબજે કરવામાં આવ્યા છે અને હજી આ આરોપીઓ કેટલા ગુનામાં સંડોવાયેલ છે તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં 15 ઓગસ્ટ અનુસંધાને રેલવે સ્ટેશન પર સખત ચેકિંગ કરવામાં આવે છે. તો ગઈકાલે અમે તથા અમારા સ્ટાફના એડકોન્સ્ટેબલ લાલુભાઈ, બકુલભાઈ તેમજ એલસીબી સ્ટાફના માણસો સાથે રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન જૂનો મહિલા ગેંગ જે કુખ્યાત હતી કે જે ચોરીઓમાં વધારે કામ કરતી હતી, જે પોલીસના ધ્વસના કારણે ચિતરબિતર થઈ ગઈ છે, તેના બે સભ્યો કે જે આ નરેશ બારોટ અને વિવિયન ક્રિશ્ચન આવવાના છે એવી બાતમી એક આધારે તેઓની ઉપજ કરી, તેઓને પકડતા તેઓની પાસેથી બે ચોરીના મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને બીજી અન્ય પિક પોકેટિંગ તેમજ પર્સ ચોરીના ગુના 4 બીજા ડિટેક્ટ કરવામાં આવે છે. આરોપીને અમે રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહ્યા છીએ અને બીજા કોઈ ગુના જો નીકળશે તો અમે જાણ કરીશું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. બુલેટિનમાં આ સમય થયો છે બ્રેક નો, તો લઈએ બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें.
વરસાદ ગરમી કે હોય પછી ઠંડી બારે માસ સાથા પે ગોકુલ ગરગંટી ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગર માં છે સૌથી બેસ્ટ મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ નહીં રહે બીજી કોઈ ખોટ ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં ગરગર ની ગૃહિણી ની એક જ પસંદ ગોકુલ ગરગંટી મહાશક્તિ એસ્ટેટ વિભાગ 2 એલબી શાસ્ત્રી રોડ બાપુનગર અમદાવાદ મોબાઈલ નંબર 9824167879 મોબાઈલ નંબર 8347596338 નવલી નવરાત્રી કોને ના ગમે નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે નવરાત્રીમાં શું થશે શું નહીં મને ગરબા આવડશે કે નહીં બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793340409 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગપ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર તપોવન સર્કલ સાબરમતી ગાંધીનગર હાઈવે સુગઢ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824424 સંપર્ક 7433802178 વેલકમ બેક આગળના સમાચારો પર નજર કરીએ તો બગસરા તાલુકા પંચાયતની કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિની વરણી કરવામાં આવી જેમાં તમામ સભ્યો તેમજ પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયતની કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિ વરણી તાલુકા વિકાસ અધિકારી બીબી જોશી દ્વારા કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન કારોટના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠક સર્વાનુમતે કારોબારી ચેરમેન તરીકે શ્રીમતી નિર્મળાબેન દુધાત અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી લાભુબેન સરવૈકની વરણી કરવામાં આવી હતી. આ તકે બગસરા તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ મુકેશભાઈ રાખોલિયા, ઉપપ્રમુખ વિનોદભાઈ ઘાડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક ન્યાય સમિતિ કારોબારીની વાંચન ધારોજી દ્વારા જાહેર કરવામાં આવી હતી. અંતે તાલુકા પંચાયતના સભ્યો દ્વારા શાલ ઉડાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કારોબારી સમિતિના ચેરમેનની વરણી હતી, જે આગળની મિટિંગમાં કારોબારી સમિતિના સભ્યો અને ન્યાય સમિતિના સભ્યોની વરણી કરવામાં આવી હતી. તે તમામ સભ્યો આજે હાજર રહી અને સમિતિના અધ્યક્ષ તરીકે કારોબારીમાં નિર્મળાબેન બાબુભાઈ દુધાતને ચેરમેન તરીકે પસંદ કરાશે અને ન્યાય સમિતિમાં ચેરમેન તરીકે લાભુબેન જસાભાઈ સરવૈયાને પસંદ કરાશે. આ બેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પોતાની સારી કામગીરી થશે અને બને એટલો તાલુકાનો વિકાસ થશે. વિકાસ વેગવંતો વિકાસ બનશે બગસરા તાલુકા પંચાયતનો, એની હું ખાતરી આપું છું. સામાન્ય ચેરમેનની વરણી હતી, એના માટે અમે 3 તારીખની મિટિંગ હતી, એમાં સભ્યોની વરણી કરી હતી અને સુખ શાંતિથી આજે ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી થઈ ગઈ છે. ન્યાય સમિતિના ચેરમેનમાં લાભુબેન જસાભાઈ એનું નામ દાખલ થયું છે અને ચેરમેન તરીકે નિર્મળાબેન બાબુભાઈ દુધાતનું નામ દાખલ કર્યું છે. અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તમિલ ફિલ્મોના મહાનાયક રજનીકાંતે કરુણાનિધિના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યું છે કે આ મારા જીવનનો કાળો દિવસ છે કે જેને હું ક્યારેય નહીં ભૂલી શકું, કારણ કે આ દિવસે મેં કલિંગરને ગુમાવી દીધા હતા. તમિલ ફિલ્મોના મહાનાયક રજનીકાંતને કરુણાનિધિના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યું કે આ મારા જીવનનો કાળો દિવસ છે જેને હું ક્યારેય નહીં ભૂલી શકું, કારણ કે આ દિવસે મેં કલિંગરને ગુમાવી દીધા. ઉલ્લેખનીય છે કે એમ કરુણાનિધિનું લાંબી બીમારી બાદ મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ છેલ્લા 11 દિવસથી હોસ્પિટલમાં ભરતી હતા. 94 વર્ષીય નેતાએ સાંજે 6:10 પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે રજનીકાંત કરુણાનિધિની ઘણા નજીક માનતા આવ્યા છે. ત્યારે રજનીકાંતે રાજનીતિ જોઈન્ટ કર્યા બાદ DMK સુપ્રીમો કરુણાનિધિ સાથે ખાસ મુલાકાત કરી હતી. રાજકારણમાં આ મુલાકાતના રાજકીય અર્થો કાઢવામાં આવ્યા હતા, પરંતુ મુલાકાત બાદ રજનીકાંતે એ સ્પષ્ટ કર્યું હતું કે આ એક શિષ્ટાચાર મુલાકાત છે. ત્યારે રજનીકાંતે કહ્યું હતું કે કરુણાનિધિ દેશના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છે, હું તેમનું સન્માન કરું છું. અમારા સંબંધો ખૂબ જ સારા રહ્યા છે. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ મેં તેમના આશીર્વાદ લીધા છે. તેમની સાથે મુલાકાત બાદ હું બહુ ખુશ છું. રજનીકાંતે સ્પષ્ટ કરી દીધું હતું કે તે DMK સહિત કોઈ રાજકીય પક્ષને સપોર્ટ નથી કરે. જોકે કરુણાનિધિ સાથે તેમણે એક શિષ્ટાચારનો સંબંધ જાળવી રાખ્યો હતો. રજનીકાંતે કહ્યું હતું કે કરુણાનિધિ તેમને ખૂબ પ્રિય છે અને તેઓ તેમના આદર્શ છે, જેમણે રાજકારણ સાથે સાથે તમિલ સિનેમામાં ખૂબ જ મોટું અમૂલ્ય યોગદાન કર્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સોમનાથ જિલ્લામાં વરસાદી તારાદી બાદ ખેતી નુકસાનના સરકારી સર્વેમાં ખંડેરી ગામે વિવાદ સર્જાયો હતો. સર્વેની ટીમના મનસ્વી બલનના પગલે ખેડૂતોએ સર્વેનો ઇનકાર કરી દેતા મામલો ગરમાયો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી સાથેની ટીમ દ્વારા ગ્રામજનો સાથે સમાધાન માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી તારાજીના પગલે ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયેલ છે, જેમાં બિયારણ ફેલ થઈ ગયો છે. જો કે ઘણા ખેડૂતોએ મોસમ નિષ્ફળ ના જાય તે માટે ફરી બિયારણ વાવી દેવામાં આવ્યું હતું, પરંતુ એક માસ બાદ સરકારી બાબુઓ સર્વે માટે આવતા એન વરસાદી નુકસાન અંગે જો યથાવત સ્થિતિ હોય તો જ સર્વેમાં નોંધ કરવા જણાવતા ખેડૂતો રોષે ભરાયા છે અને સરકારી સર્વેનો ઇનકાર કરી સર્વે અટકાવી દેવામાં આવ્યો હતો. જ્યાં સુધી સર્વેની ટીમ દ્વારા ગ્રામજનો અને આગેવાનોને વિશ્વાસમાં લઈ સંતોષકારક સર્વેની ખાતરી ન આપે ત્યાં સુધી સર્વે નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોનો પ્રશ્ન અમારી ગ્રામ પંચાયત પાસે આવ્યો ત્યારે લેખિતમાં જાણ કરી, જે તે લગત અધિકારી અને પણ અમે ટેલિફોન ઉપર વાત કરી. એ લોકોએ કીધું કે ભાઈ આગળ સર્વેના અમારી પાસે ટીમ ઓછી હોય તો અમારે જ્યારે અનુકૂળતા આવશે ત્યારે અમે આવશું. તો ખેડૂતોએ બીજી વખત જ્યારે આ મગફળી અને સોયાબીનની છોફણી વાવેતર કરેલું છે તો આ ખેડૂતોને યોગ્ય ન્યાય મળે. ખેડૂત થકી જ બધાય છે એવું બધાએ કેમ છે કે ભાઈ કિસાન જય જવાન ને જય કિસાન આના નારા બોલે છે, નથી કિસાનને સંતોષ કે નથી જવાનને સંતોષ. ને આજે
સરકારમાં બેઠેલા અધિકારીઓ પોતાની મનસુબી કરે છે. વરસાદનો માહોલ, વરસાદ શરૂ થયો ત્યારે દરેક ખેડૂત ભાઈએ પોતાનું વાવેતર શરૂ કર્યું. વાવેતર બાદ અતિ વરસાદને કારણે પાક તમામ નિષ્ફળ ગયો, તો નિષ્ફળતા બાદ આગેવાનોને જાણ કરી કે ભાઈ આ નિષ્ફળતા ગયો, તો આનું તમે અધિકારીઓને કહો તો સર્વે કરે. આ લોકો સર્વેમાં એવું જણાવવામાં આવ્યું કે ભાઈ એને કીધું, છતાં એ લોકો એમ કહે છે કે ભાઈ અમારી પાસે કોઈ ટીમ નથી, તો અમે સમય મળશે એ પ્રમાણે આવીએ અને તમે તમારે જે જમીનોને જે નુકસાની થઈ હોય એની ફોટોગ્રાફી તમે તૈયાર કરી રાખો, એટલા માટે અમે ફોટોગ્રાફી તૈયાર કરી રાખી. ખંડેરી ગામે સર્વ બાબતે ગ્રામજનો દ્વારા વિરોધ ઉઠાવતા અને મીડિયાની ટીમ કવરેજ માટે પહોંચી તે જાણ થતાં જિલ્લા કલેક્ટર, ખેતીવાડી અધિકારી સાથેની ટીમ ખંડેરી ગામે પહોંચી હતી અને ગ્રામજનો સાથે સમાધાનની કવાયત હાથ ધરી હતી. અંતે ગ્રામજનોની માંગ મુજબ સર્વે માટે સંમતિ આપતા આખરે મામલો થાળે પડ્યો હતો. ગ્રામ સેવકો દ્વારા ખંડેરી મુકામે સર્વે કરવા માટે આવેલા હતા. એમાં ગ્રામજનો અને અમારા ગ્રામ સેવકો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી કે ભાઈ આમાં અગાઉ વાવેતર કરેલું હતું, નિષ્ફળ ગયું છે, ફરી વાર વાવણી થઈ ગયેલી છે, તો એનું શું કરવું. એ અન્વયે અમે ગઈકાલે સર્વે નહોતો કરેલો અને આજે સવારના અમારી ગ્રામ અધિકારીઓની ટીમ આવી ગ્રામજનો સાથે અને ગ્રામ સેવકો સાથે ચર્ચા કરતા, લોકલ આગેવાનો સાથે ચર્ચા કરતા, નિયમ અનુસાર જે કોઈ અગાઉ વાવેતર કરેલું હતું એ ખેડૂતોને નિષ્ફળ ગયો છે પાક, એનો સર્વે કરવા માટે ગ્રામજનોને સમજાવેલ છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાના કહેર બાદ ધરતીપુત્રો બેહાલ બન્યા હતા અને કુદરતી આફત સામે સરકાર પક્ષે સહાયની દુહાર લગાવી બેઠા છે, ત્યારે ખેતીમાં સર્વેમાં અધિકારીઓના વલણથી વિવાદ સર્જાયો હતો, જો કે બાદમાં મામલો થાળે પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. હળવદમાં રેશનિંગના ઘઉં અને ચોખા બાર બાદ વીજળી મારવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો હતો. ઘઉં ચોખા ટ્રક મળી કુલ 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ મામલતદારે સીઝ કર્યો હતો. હળવદના ટીકર રોડ પર ગુજરાત અન્ન પુરવઠા નિગમ હળવદ સરકારી ગોડાઉનમાંથી ઘઉંના 185 બોરી અને ચોખાની 35 બોરી કુલ 220 બોરી ભરીને ટ્રક હળવદ માળિયા હાઈવે રોડ પર આવેલ એલિગન્સ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ ઘઉંના કારખાનામાં વેચવા જતા મોરબી એસઓજી ચોક્કસ બાતમીના આધારે ત્રાટકી, ત્યારે પોલીસને તપાસ કરતા હળવદ તાલુકાના કડિયાણા ગામના રસ્તા અનાજના પરવાનેદાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ઘઉં ચોખા હોવાનું જાણવા મળ્યું હતું. એસઓજીએ ઘઉં ચોખા ટ્રક મળીને કુલ રૂપિયા 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ મામલતદાર સીઝ કર્યો હતો. હળવદ પંથકમાં રસ્તા અનાજના ઘઉં ચોખા અને કેરોસીન સહિતનો જથ્થો દિવસે બારોબાર વેચી દેવાના બનાવ ચિંતાજનક વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ હળવદમાં મંગળવારે બન્યો હતો. હળવદના ટીકર રોડ પર આવેલ સરકારી પુરવઠાના ગોડાઉનમાં 185 ઘઉંની બોરી અને 35 ચોખાની બોરી ભરીને ટ્રક હળવદ માળિયા હાઈવે રોડ પર એલિંગ્સ ફ્રૂટ ઘઉંના કારખાનામાં બારોબાર વેચાયા જતા તે સમયે મોરબી એસઓજીના PIS એન સાંઠી, ભરતસિંહ ડાભી, ફાફકભાઈ પટેલ, જયસુખભાઈ, વિજયભાઈ, કિશોરભાઈ, અનિલભાઈ, શંકરભાઈ સહિતનો સ્ટાફ ત્રાટકા ગેરકાયદેસર ઘઉં અને ચોખાના કટ્ટા હળવદ તાલુકાના કડિયાણા ગામના રસ્તા અનાજના પરવાનેદાર ઉપેન્દ્રભાઈ સિંહ ત્રિવેદી ના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે મોરબી એસઓજીએ ઘઉં ચોખા અને ટ્રક મળીને રૂપિયા 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ મામલતદારને સોંપતા મામલતદારે સીઝ કર્યો હતો, જ્યારે બનાવની જાણ હળવદ મામલતદાર VK સોલંકી અને પુરવઠા નાયબ મામલતદાર પ્રિયંકાબેન ચાવડા, સકેલ BN કણઝરિયા, DH સોનગ્રા દોડી આવી મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. આ પુરવઠાના દરોડા પડતા અન્ય સસ્તા અનાજના પરવાનેદારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ટ્રક ડ્રાઈવર વિષ્ણુભાઈ કર્ણાભાઈ ભરવાડ તથા ટ્રક ઝડપી લીધા હતા. વધુમાં આ મામલે આમાં કોણ સામેલ છે, કેટલા સમયથી ચાલે છે તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરાય છે. હળવદથી માળિયા રોડ ઉપર ગાંધીભાઈ એલિગન્સ ફેક્ટરીમાં એક ટ્રકનો જે જથ્થો હતો એની તપાસ કરતા એ જથ્થો અમારા ગોડાઉનમાંથી નીકળ્યો હોવાનું જણાતા અને વિગતવાર તપાસ કરતા એ જથ્થો 185 બોરી ઘઉંનો જથ્થો, જેની બજાર કિંમત 1,68,000 જેટલી થાય છે, અને બહાર ઉતારેલો ગોડાઉનની ગેટ ઉપર ઉતારેલો 35 બોરી ચોખાનો જથ્થો, જેની કિંમત 26,250 કિંમત થાય છે. એસઓજી સ્ટાફ સાથે હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અમને હકીકત મળેલ કે એલિગન્સ
ગુડ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીની અંદર એક ટ્રક ગેરકાયદેસર સરકારી અનાજના જથ્થા સાથે ઘૂસેલશે અને આ જથ્થો તેમાં અંદર ઉતરવાનો છે તેવી હકીકત મળતા આ ફેક્ટરીની અંદર આવી તપાસ કરતા ટ્રક મળી આવેલ, જેના નંબર છે GJ13U8708, અને તેના ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે હળવદ સરકારી ગોડાઉનમાંથી સરકારી સસ્તા અનાજની દુકાનના ઘઉં તથા ચોખા ભરેલા હતા. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.